જ્યારે બગસરા તાલુકાના વાઘણિયા હડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં એકતા યાત્રાનું ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં પણ આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાના અધ્યક્ષસ્થાને ગ્રામજનોને તેમજ આગેવાનોને એકતા તેમજ સંગઠન માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ગીડા તાલુકા પ્રમુખ ધીરુભાઈ માયાણી બગસરા મામલતદાર ટીડીઓ તેમજ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરદાર એકતા યાત્રા ગુજરાતના તમામ ગામોની અંદર એક પ્રતિષ્ઠાભર્યું માન ભર્યો વિશ્વની અંદર સરદાર પટેલને ગૌરવ અપાવવા માટે આ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવીને સરદારને જે સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે એના ભાગરૂપે ગુજરાતના ગામડાઓની અંદર સરદાર રથ જ્યારે ફરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સામાજિક સૌ કાર્યકર્તાઓ અને ગામ સાથે મળીને સરદાર પટેલના રથને આવકારે એમને પુષ્પાંજલિ કરે અને સરદાર પટેલનું જે જીવન છે એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત અખંડ ભારતના નારા સાથે જ્યારે ગામે ગામ આ વાત અને આ સંદેશ લઈને આ સરકારનો એક વિનમ્ર પ્રયાસ હોય ત્યારે આપ સૌને આપના માધ્યમથી હું ગામડાઓના પ્રત્યેક લોકોને વિનંતી કરવા માંગુ છું કે સરદાર પટેલ જેવી મહાન જે હસ્તી છે એમને એમનો રથ એ ગામે ગામ એનું ભવ્ય સ્વાગત થવું જોઈએ સાથે સાથે સરદાર પટેલે ગામડા માટે ખેડૂતો માટે વંચિતો માટે અને સમગ્ર સમાજને સાથે લઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને જ્યારે એક મહાન રાષ્ટ્ર બનાવવાનો જે પ્રયાસ કર્યો છે એ મહાનાયકને આપણે યાદ કરવા જોઈએ આવા મહાન નેતાને એ ગામે ગામ સન્માન મળવું જોઈએ એ આપના માધ્યમથી હું વિનંતી કરું છું અને દરેક ગામડું આને ઉત્સવ તરીકે સ્વીકારે આ રથને ઉત્સવ તરીકે સ્વાગત કરે એ માટે પણ આપના માધ્યમથી હું વિનંતી